ક્ષત્રિયનું સ્વાભિમાન જ એના પ્રાણ હોય છે, આવા ખુમારી વાળા સમાજની ગરિમાને છાંટા ઉડે એવી ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી. આ વિષયને લઈને સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, શ્રી કરણી સેના, શ્રી મહાકાલ સેના, ઉત્તર ભારત રાજપૂત એસોસિએશન, રાજસ્થાન રાજપૂત એસોસિએશન દ્વારા એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિયનું સ્વાભિમાન જ એના પ્રાણ હોય છે, આવા ખુમારી વાળા સમાજની ગરિમાને છાંટા ઉડે એવી ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી. આ વિષયને લઈને સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, શ્રી કરણી સેના, શ્રી મહાકાલ સેના, ઉત્તર ભારત રાજપૂત એસોસિએશન, રાજસ્થાન રાજપૂત એસોસિએશન દ્વારા એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન તારીખ 2/4/2024 ના રોજ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે તારીખ 2/4/2024 મંગળવાર બપોરે 11 વાગે કલેક્ટરને કલેક્ટર કચેરી ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે રૂપાલાજીએ જે રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે એ બાબતે વડોદરા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાનું હોવાથી 2/4/2024 ને મંગળવારના દિને 11 વાગે વડોદરા શહેર જિલ્લામાં વસતા સર્વે રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો યુવાનોએ પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે. પોતાની ફરજ સમજીને આપ સૌએ 11 વાગે જૂના પાદરા રોડ કલેક્ટર કચેરીથી એ હાજર રહેવું. આમાં વડોદરા શહેર જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય સંગઠનો, કરણી સેના, મહાકાલ સેના પણ જોડાશે અને એમના કાર્યકરો પણ જોડાશે. જય માતાજી, જય સોમનાથ.